Same fight. પેપરનું નામ છે સંશોધન પદ્ધતિઓ. રિસર્ચ ટેકનિક્સ બેનો, એમાં આપણે સમગ્રને નિદર્શ અને નિદર્શન યદચ્છ, બિનયદચ્છ અને યદચ્છ નિદર્શન વિશેની વાત કરી રહ્યા હતા. એમાં આપણે યદચ્છ નિદર્શન મેળવવાની પ્રયુક્તિઓમાં પહેલા પ્રકારના એની પ્રયુક્તિની ચર્ચા કરી રહ્યા છે. એમાં પહેલું છે સમાન સ્વરૂપની ચિઠ્ઠીઓનો ઉપયોગ. સમાન સ્વરૂપની ચિઠ્ઠીઓનો ઉપયોગ યદચ્છ નિદર્શન મેળવવા માટે સમાન સ્વરૂપની ચિઠ્ઠીઓનો ઉપયોગ થઈ શકે છે. આમાં સૌ પ્રથમ સમષ્ટિના પ્રત્યેક એકમને ક્રમબદ્ધ નંબર આપી ત્યારબાદ પ્રત્યેક સમાન સ્વરૂપની સરખા કદની અને સમાન રંગની કાગળની જુદી જુદી ચિઠ્ઠીઓ ઉપર એ નંબરો નોંધવામાં આવે છે. એટલે કે સમષ્ટિના જેટલા એકમો હોય તેટલી સંખ્યાની ચિઠ્ઠીઓ ઉપર સમષ્ટિના એકમોના જે ક્રમબદ્ધ નંબરો હોય તે નોંધવામાં આવે છે. આ રીતે સમષ્ટિ જેટલા એકમોની બનેલી હોય તેટલા નંબરની ચિઠ્ઠીઓ તૈયાર કરવામાં આવે છે. આ રીતે નંબરવાર ચિઠ્ઠીઓ તૈયાર થઈ ગયા બાદ બધી ચિઠ્ઠીઓને એક સરખી વાળવામાં આવે છે. બધી ચિઠ્ઠીઓને ડબ્બામાં કે ડ્રમમાં જેવા કોઈ પાત્રમાં ભરીને બરાબર મિક્સ કરી દેવામાં આવે છે. પાત્રમાં બધી ચિઠ્ઠીઓ મિક્સ થઈ ગઈ ત્યારબાદ જેટલા કદનું નિદર્શન જોઈતું હોય તેટલી સંખ્યાની ચિઠ્ઠીઓ પાત્રમાંથી ઉપાડી લેવામાં આવે છે. પાત્રમાંથી ઉપાડેલી ચિઠ્ઠીઓ ખોલી તેમાંથી જે નંબરો નીકળે એ નંબરોની યાદી તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા નંબરોની યાદીને નિદર્શન તરીકે ઉપયોગમાં લેવા આવે છે. યદચ્છ નિદર્શન મેળવવા માટેના આ પ્રયુક્તિ લોટરી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચિઠ્ઠીને બદલે કોડ નંબરવાળા કાર્ડ કે સિક્કાનો પણ ઉપયોગ થઈ શકે છે. સામાજિક સંશોધનમાં યદચ્છ નિદર્શન મેળવવા માટે ઉપયોગમાં લેવાતી આ પ્રયુક્તિમાં બે રીતે અપનાવવામાં આવે છે. એક રીત અનુસાર વારાફરતી એક એક ચિઠ્ઠી ઉપાડવામાં આવે છે. એક ચિઠ્ઠી ઉપાડ્યા બાદ એ ચિઠ્ઠીઓનો નંબર નોંધી લેવામાં આવે છે અને ત્યારબાદ એ ચિઠ્ઠીઓને તેના મૂળ સ્વરૂપમાં વાળીને ફરી પાત્રમાં ભેળવી દેવામાં આવે છે. આ રીતે જોઈતું નિદર્શન મળી રહે ત્યાં સુધી ઉપાડેલા પ્રત્યેક ચિઠ્ઠીને પાત્રમાં ભેળવી દેવામાં આવે છે. આમ કરવામાં ક્વચિત અગાઉ આવી ગયેલા નંબરવાળી ચિઠ્ઠી આવી જાય તો તેનો નંબર અગાઉથી નોંધાઈ ગયો હોવાથી એમ એ ચિઠ્ઠીને પાત્રમાં પાછી નાખી દેવામાં આવે. બીજી રીત અનુસાર ઉપાડેલી ચિઠ્ઠી પાછી મૂકવામાં આવતી નથી. સામાન્ય રીતે ઉપાડેલી ચિઠ્ઠી પાછી મૂકવાની રીતથી સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શનમાં
પસાર થવાની સમાન તક મળે અને જો તિથિ પાછી મૂકવામાં ન આવે તો પ્રત્યેક એકમને નિદર્શમાં સમાવેશ થવાની સમાન તક મળતી નથી. તિથિની પ્રયુક્તિની મદદ વડે મેળવેલું યદચ્છ નિદર્શન સાચું સાદું યદચ્છ નિદર્શન કહેવાય. નાના કદની સમષ્ટિ હોય તો આ પ્રયુક્તિની મદદ વડે નિદર્શન મેળવેલું સલાહભર્યું ગણાય. મોટા કદની સમષ્ટિ હોય તો આ પ્રયુક્તિ વધુ પરિશ્રમ અને વધુ સમય માગી લે છે. સૈદ્ધાંતિક રીતે ગમે તેવડા કદની સમષ્ટિમાંથી આ પ્રયુક્તિથી યદચ્છ નિદર્શન મેળવી શકાય છે, પરંતુ વ્યવહારમાં મોટા કદની સમષ્ટિમાંથી આ પ્રયુક્તિ વડે નિદર્શન મેળવવામાં ખૂબ જ સમય જાય છે. આ સમસ્યા હલ કરવા માટે આંકડાશાસ્ત્રીઓ યદચ્છ નંબરવાળા ટેબલની પ્રયુક્તિ શોધી છે. યદચ્છ નંબરવાળા ટેબલનો ઉપયોગ સાદું યદચ્છ નિદર્શન વધુ સમય માગી લે છે. આથી કેટલાક આંકડાશાસ્ત્રીઓએ સંભાવનાના સિદ્ધાંતના આધારે સાદું યદચ્છ નિદર્શન સહેલાઈથી મેળવી શકાય તેવા કોઠા ટેબલ તૈયાર કર્યા છે. આવા ટેબલ આંકડાશાસ્ત્રના પાઠ્યપુસ્તકોમાંથી મળી શકે. યદચ્છ નંબરવાળા ટેબલનો ઉપયોગ કરવા સૌ પ્રથમ અભ્યાસ હેઠળની સમષ્ટિના પ્રત્યેક એકમને અનુક્રમ નંબર આપી દેવામાં આવે છે, એટલે કે સમષ્ટિના બધા એકમોની ક્રમબદ્ધ નંબરવાળી યાદી તૈયાર કરવામાં આવે છે. જેમ કે સમષ્ટિ કુલ 5000 એકમોની બનેલી હોય તો એકમોને 1 થી 5000 સુધીના નંબર આપી દેવામાં આવે છે. આ રીતે સમષ્ટિના એકમોની અનુક્રમ નંબરવાળી યાદી તૈયાર થયા બાદ અભ્યાસ માટે 500 એકમોનું નિદર્શન જોઈતું હોય તો સૌ પ્રથમ યદચ્છ નંબરના ટેબલના કોઈપણ હારના કોઈપણ કોલમ ઉપર આંક બંધ કરીને કોઈપણ નંબર પર આંગળી કે પેન્સિલ મૂકવામાં આવે છે. જે નંબર ઉપર આંગળી કે પેન્સિલ મૂકવામાં આવતી હોય તે નંબરને નિદર્શનના એકમ તરીકે પસંદ થયેલા ગણવામાં આવે છે. ત્યારબાદ પસંદ થયેલા નંબર પછીના ક્રમિક નંબરોને જોઈતું નિદર્શન મળી રહે ત્યાં સુધી નોંધી લેવામાં આવે છે. આ રીતે નોંધાયેલા નંબરો અનુસાર અભ્યાસ હેઠળના 500 એકમોની બનેલી સમષ્ટિની તૈયારી કરેલી યાદીમાંથી નિદર્શન તારવવામાં આવે છે. અમેરિકાના બ્યુરો ઓફ ટ્રાન્સપોર્ટના ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ ઓફ ધ ઇન્ટરસ્ટેટ કોમર્સ કમિશનના ડાયરેક્ટર સ્ટીવન્સે આવું યદચ્છ નંબરવાળું ટેબલ બનાવ્યું. આ ટેબલમાંથી યદચ્છ નિદર્શન નંબરો મેળવવા માટે ટેબલની કોઈ પણ લાઇનના કોઈ પણ કોલમમાંથી પ્રથમ નંબરની પસંદગી થયા બાદ આ ટેબલને જમણી તરફ, ડાબી તરફ, ઉપર કે નીચે તરફ એમ ગમે તે દિશામાં વાંચીને યદચ્છ નિદર્શન મેળવી શકાય છે. યદચ્છ નિદર્શન મેળવવા માટે ટ્યુપેટે બનાવેલું યદચ્છ નંબરનું ટેબલ ખૂબ જ પ્રચલિત છે. આવું નિદર્શન મેળવવા માટે મોટેભાગે ટ્યુપેટના ટેબલનો ઉપયોગ થાય છે. આથી આ પ્રયુક્તિ ટ્યુપેટ પ્રયુક્તિ તરીકે પણ પ્રચલિત બની છે. આ ટેબલના ઉપયોગની કેટલીક મર્યાદાઓ પણ છે. આવી મર્યાદાઓ યુથ
આવી મર્યાદાઓ યુથ અને કેન્ડલે તથા બબી કટની સ્મિથે વર્ણવેલી છે. ટ્યુપેડ ટેબલના ઉપયોગની મર્યાદાઓ દૂર થાય તે રીતે કેન્ડલ અને સ્મિથ યદચ્છ નિંબર્સોનું ટેબલ તૈયાર કરેલ છે. આવી જ રીતે સ્ની ડેકોર તેમના સ્ટેટિસ્ટિકલ મેથડ્સ પુસ્તકમાં 5000 યદચ્છ નંબરોનું ટેબલ રચેલું છે, જેનો ઉપયોગ સાદા યદચ્છ નિદર્શન મેળવવા માટે થઈ શકે છે. નિશ્ચિત અંતરની પ્રયુક્તિ નિશ્ચિત અંતરની પ્રયુક્તિ, ચિઠ્ઠી કે લોટરીની પ્રયુક્તિ અને યદચ્છ નંબરોવાળા ટેબલની પ્રયુક્તિની મદદ વડે સાદું યદચ્છ નિદર્શન મેળવી શકાય છે. પરંતુ પદ્ધતિસરનું યદચ્છ મેળવવા માટે નિશ્ચિત અંતરની પ્રયુક્તિનો ઉપયોગ લેવાય છે. યદચ્છ નંબરવાળા ટેબલના ઉપયોગમાં કરતાં આ પ્રયુક્તિ વધારે યદચ્છ નિદર્શન મેળવવામાં ઓછો સમય લાગે છે. આ પ્રયુક્તિનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ સમષ્ટિના બધા એકમોની અનુક્રમ નંબરવાળી યાદી મેળવવામાં આવે છે, જેમ કે મતદાર યાદી, ટેલિફોન ડિરેક્ટર, પોસ્ટ ઓફિસમાંથી રેડિયો લાયસન્સના રજિસ્ટર, વાહન પરવાનાના રજિસ્ટર, વિદ્યાર્થીઓના હાજરીપત્રક વગેરે સંશોધન વિષયના અનુસંધાનમાં ઉપલબ્ધ સમષ્ટિના સ્ત્રોતમાંથી સમષ્ટિના એકમોની યાદી મેળવવામાં આવે છે અથવા તો યાદી તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે વર્તમાન પત્રોનો અભ્યાસ કરવાનો હોય તો તારીખવાર ગોઠવાયેલા વર્તમાન પત્રોની ફાઇલો મેળવી શકાય અને તે જ રીતે કક્કાવારી પ્રમાણે ગોઠવેલા એકમોની યાદી મેળવી શકાય. આમ તૈયાર યાદીમાંથી નીચેની રીત પ્રમાણે સીધું જ નિદર્શન મેળવી શકાય. સમષ્ટિના અનુક્રમ નંબરોવાળી એકમોની યાદી મેળવ્યા બાદ કે તૈયાર થયા બાદ નિદર્શન માટેનું નિશ્ચિત અંતર નક્કી કરવામાં આવે છે. સમષ્ટિના કદને નિદર્શનના કદ વડે ભાગવાથી આવતો અંક નિદર્શન અંતર કહેવાય. ધારો કે સમષ્ટિ 100 એકમોનું બનેલી છે અને અભ્યાસ માટે 10 એકમોનું નિદર્શન મેળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આથી 100 ને 10 વડે ભાગવાથી 10નો અંક આવશે અને આ 10નો આંક એ નિશ્ચિત અંતર છે. નિશ્ચિત અંતરના 10નું રાખીને યદચ્છ નિદર્શન મેળવવા માટે સૌ પ્રથમ શરૂઆત 1 થી 10 નંબરમાંથી કોઈપણ એક નંબર સાદા યદચ્છ નિદર્શન અનુસાર પસંદ કરવામાં આવે છે. ધારો કે પસંદ થયેલો પહેલો નંબર 5 છે, પછી 10 નંબરના અંતરે આવતા એકમોને આપણે 5, 15, 25, 35, 45, 55, 65, 75 વગેરે નંબરો એકમોને નિર્દેશ તરીકે પસંદ કરવામાં આવે છે. આમ યદચ્છ નિદર્શન મેળવવાની આ પ્રયુક્તિ આંકડાશાસ્ત્રીય દ્રષ્ટિએ તેમજ વ્યવહારુ દ્રષ્ટિએ સંતોષજનક સાબિત થયું હોવાનું પોલિન યંગનું માનવું છે. બેન, અહીંયા આપણે નિદર્શનની મેળવવાની પ્રયુક્તિની વાત કરી. હવે નેક્સ્ટમાં આપણે નિદર્શન અને બિનનિદર્શન ભૂલોના પરિબળોની વાત કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ.